નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એક વખત ફરી વાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે પહેલા ભાગની અંદર જોઈ ગયા હતા કે પહેલા ચેપ્ટરમાં શું જોયું હતું આપણે, રાષ્ટ્રીય ફળ કેરી. તો રાષ્ટ્રીય ફળ કેરી હતી જેમાં આપણે ગમ્મત કરી હતી કેરીની સાથે, અને સાથે સાથે આપણે એમાં નાની મોટી બે ત્રણ વસ્તુઓ શીખ્યા હતા, જેમ કે ગુણાકાર કેમ કરવો, ભાગાકાર કેમ કરવો, અને સાથે એની સાથે એવા વ્યવહારિક દાખલાઓ પણ આપણે એની અંદર જોયા હતા કે ગુણાકારને ભાગાકાર જેવા પણ, બરોબર છે. તો એવી જ રીતના હવે આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ. તો જોઈએ ગણિતમાં, એટલે કે ગણિત ગમત ધોરણ 5, હવે આપણે પાઠ નંબર 2 ચાલુ કરવાનો છે, જેનું નામ છે આકાર અને ખૂણા, જેનો ભાગ નંબર 1, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તો આપણે એવી ચર્ચા કરીએ કે આકાર અને ખૂણા. હવે આકાર એટલે તમે કોઈ કેજી વાળા છોકરાને જ્યારે પેન કે પેન્સિલ અથવા તો કોઈ ચોકનો બોર્ડનો જે ચોક છે એ આપો છો હાથમાં, એટલે એ લીટા કરવા માંડે. હવે એ લીટા કરે એટલે તમે એની અંદર અલગ અલગ અનુભૂતિઓ તમે જોઈ શકતા હો. ઘણી વખત એ વિદ્યાર્થી કોઈ અંકો લખેલા હોય એને લખવાનો પ્રયત્ન કરતો હોય છે, તો એની અંદરથી ઘણા બધા આકારો ઉત્પન્ન થતા હોય છે. કે જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એમના દ્વારા અવકાશની અંદર પણ એ અક્ષરો છે એ ઉત્પન્ન થતા હોય છે. તો એવી જ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ આકાર એટલે કે જો કોઈ ચિત્ર દોરીએ છીએ ત્યારે એ ચિત્ર દોરવા માટે થઈને આપણે કોઈ સીધી રેખા કે આડી રેખા કે પછી કોઈ વર્તુળવાળી રેખાનો શું કરતા હોઈએ છીએ, ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવી જ રીતના આપણે આ પાઠની અંદર પણ શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આકાર. અને જ્યારે કોઈ બે આકાર એટલે કે બે સીધી રેખાઓ એકબીજાને સ્પર્શ કરતી હોય છે ત્યારે એક નવો જ ખૂણો તૈયાર થતો હોય છે. એટલે કે માની લ્યો કે હું એમ કહું કે અહીંયા કણે કોઈ એક મેં આડી રેખા દોરી, હવે એની જ સાથે સાથે હું કોઈ એક ઊભી રેખા દોરું, તો આના દ્વારા જ્યારે આ બંને એકબીજાને સ્પર્શ કરે છે જે જગ્યાએ એટલે કે આ બિંદુએ, ત્યારે ત્યાં કોઈ એક ખૂણાની રચના થાય છે. હવે આમાં તમે જોઈ શકો છો કે ખૂણાની રચના થાય છે, અને આ જે રેખાઓ છે જ્યારે હું એને આમ અલગ અલગ સ્થાનોથી જોડી દઉં એટલે કે અલગ અલગ ને બીજી બે રેખાઓ દોરી, તો હવે આની અંદર તમે એક નિશ્ચિત આકાર છે એ જોઈ શકતા હો છો. તો કયો નિશ્ચિત આકાર વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે? તમે અહીંયા એવું કહેશો કે સર મને અહીંયા કણે ચોરસનો આકાર છે એ દેખાય છે. કેવો આકાર દેખાય છે? ચોરસનો આકાર દેખાય છે. હજી કેવું ચોરસ છે એ આપણે જોવાનું નથી, પણ હા, એક આકાર આપણા માટે નિશ્ચિત થઈ ગયો કે એ આકાર કેવો છે, ચોરસનો છે. હવે એની સાથે સાથે હવે અંદર ચર્ચા કરીએ હજી ડીપમાં, એટલે કે એની અંદર હજી ઊંડાણપૂર્વક જઈએ, તો ચોરસ છે એની અંદરની તરફ 4 ખૂણાઓ આવા આપેલા છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ વાત હતી આપણા આકારો વિશેની. હવે હું એક બીજો આકાર દોરું, વક્ર આકાર. હવે માની લો કે આ મેં વક્ર આકાર કરેલો છે, તો આની અંદર તમને ક્યાંય ખૂણા દેખાય છે? તો તમે કહેશો કે ના સર, અમને આ આકૃતિમાં કોઈ પણ જગ્યાએ ખૂણા દેખાતા નથી. હવે એવી જ રીતના હું તમને અહીંયા કણે એક વર્તુળ બનાવું, તો હવે તમે કહેશો વિદ્યાર્થી મિત્રો કે હવે તમને આ આકૃતિમાં ક્યાંય ખૂણા દેખાય છે? તો કે ના, તો આપણે આની અંદર કોઈ પણ ખૂણા જોઈ શકતા નથી, પરંતુ આની અંદર તમને શું દેખાય છે? તો કે એક વર્તુળ છે એ એવો નિશ્ચિત આકાર દેખાય છે, બરોબર છે. તો હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. તો પાઠ પહેલો, બીજો કે જેનું નામ છે
આકાર અને ખૂણા. શું કહે છે કે એક નાનકડી વાર્તા સાથે આપણને તેની સાથે જોડે છે, તો કે એક પાઠ તરફ આકાર અને ખૂણામાં જોડે છે. તો જોઈએ શું કહે છે કે રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે, તેઓને એક સરખું કામ કરવું ગમે છે. એક દિવસ તેઓ દીવાસળીથી આકારો બનાવી રહી હતી. શૈલીએ તેમને એક પડકાર આપ્યો કે રોહિણીએ એક આકૃતિ બનાવશે અને મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે. બરોબર છે. હવે એવું કહે છે કે બે બહેનો હતી, એ બંને બહેનો માચિસની જે એમ કહેવાય કે એની જે સળીઓ હોય એ સળીથી એક આકૃતિ બનાવતી હોય છે. હવે બંને જ્યારે આકૃતિઓ બનાવતી હોય છે ત્યારે બંને પાસે સળીઓની સંખ્યા સમાન છે. કેટલી સળી કીધી હતી આપણા માટે? તેમાં સળીની સંખ્યા નથી કીધી, પણ એવું કહે છે કે સળીથી એ આકૃતિ બનાવતી હોય છે. હવે આકૃતિ બનાવતી હોય તો એને એક પડકાર આપવામાં આવે છે કે બંને બહેનો એકબીજાની અંદર જોયા વગર પોતે આકૃતિઓ બનાવશે. હા, પરંતુ એક ખરું કે બંને બહેનો એકબીજાને વાર્તાલાપ કરી શકશે, એટલે કે પ્રશ્ન પૂછી શકશે. તો હવે જ્યારે આકૃતિ બનાવવામાં આવે છે ત્યારે રોહિણી દ્વારા કેવો આકાર બનાવવામાં આવે છે જોઈએ. ત્યારે રોહિણીએ આવો આકાર બનાવ્યો. હવે એવો જ આકાર હવે જ્યારે શું કહે છે કે મોહિનીએ એને પ્રશ્ન કરે છે કે તે બંધ આકૃતિ છે કે ખુલ્લી, તે આકૃતિ બંધ છે કે ખુલ્લી. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ કેવી દેખાય છે, બંધ આકૃતિ છે. કેવી આકૃતિ છે? આ બંધ આકૃતિ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ કેવી આકૃતિ કહેવાય? બંધ આકૃતિ કહેવાય. મોહિની તેમાં કેટલી બાજુઓ છે? રોહિણી એને જવાબ આપે છે કે આની અંદર કેટલી બાજુઓ છે, તો કે 6 બાજુઓ છે. કેટલી બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો? 6 બાજુઓ છે. પછી એવું કહે છે મોહિનીએ આ પડકાર આ આકાર આવી રીતના બનાવે છે. હવે આવી જ રીતના મોહિની એ જ આકાર બનાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ એને જોવાનું નથી. તો મોહિની છે એ જ આકૃતિ નથી બનાવી શકતી. શું કહે છે કે જ્યારે એમને આકૃતિ બનાવવા માટે આપવામાં આવે છે ત્યારે એટલી જ સળીનો ઉપયોગ કરવામાં આવે છે અને આકૃતિ બનાવવાનું કહેવામાં આવે છે. તો હવે આ પ્રશ્નમાં આનો જવાબ પણ તમે આપી શકો કે આકૃતિ કેવી છે, તો કે બંધ આકૃતિ છે. કેવી આકૃતિ છે? બંધ આકૃતિ છે. અને બીજું એમ કહી શકીએ કે આની બાજુઓ કેટલી છે, તો જોઈએ 1 2. જો આ 1 2 3 4 5 અને 6, તો આની પણ 6 બાજુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આપણે એવું જોઈએ છીએ કે તમને કોઈ એક માત્ર એટલું કહી દેવામાં આવે કે કોઈ મેં આકૃતિ બંધ દોરેલી છે અને એની 6 બાજુઓ છે, તો એના દ્વારા નિશ્ચિત થઈ શકતું નથી કે આમાંથી કયો આકાર એને બનાવેલો હશે. હવે એના નીચે તમારે એના જવાબ લખવાના છે. તે બંધ આકાર છે, તો કે હા. એટલે કે આને બંધ આકાર છે, તો કે હા. પછી એમાં એવું કીધું તેને 6 બાજુઓ છે, એટલે કે આ આકૃતિને 6 બાજુઓ છે, તો આપણે લખવાનું હા. પરંતુ આ આકાર એ રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો આકાર છે કે નથી? તો કે નથી. તેથી મોહિનીએ ફરી વખત પ્રયત્ન કર્યો અને તેણે કંઈક આવો આકાર બનાવ્યો. હવે મોહિની છે એ ફરી વખત પ્રયત્ન કરે છે.
મોહિની છે એ ફરી વખત દિવાસળીઓને ગોઠવે છે અને કંઈક આવો આકાર બનાવે છે। તો તે છ બાજુઓ વાળો બંધ આકાર છે। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છ બાજુઓ વાળો બંધ આકાર છે। હા, બંધ આકાર છે અને છ બાજુઓ છે। તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો છે, એટલે કે આ જે આકાર છે એ રોહિણીએ જે આકાર બનાવ્યો હતો એના જેવો છે કે નથી? તો કે હજુ એના જેવો નથી। તો એવું કહે છે કે મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો પરંતુ તેનો આકાર અલગ હતો। અંદાજ લગાવો અને બીજા બે આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય, મોહિનીએ બનાવ્યા હોય, અને મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલીને પૂછ્યું કે તે શું કરે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આમાં શું કહેવા માંગે છે? તો આપણે એવું કરવાનું છે કે રોહિણીએ જે આકાર બનાવેલો છે એની અંદર જેટલી બાજુઓ છે અને જેવી બંધ આકૃતિ છે, આના જ એટલે કે આપણે છ બાજુઓ વાળી બંધ આકૃતિ, બાકીની બે આકૃતિ દરેક વિદ્યાર્થીએ પોતાના જાતે તૈયાર કરવાની છે, જેને કેવી હોવી જોઈએ? તો કે છ બાજુ અને એક બંધ આકાર તૈયાર થવો જોઈએ। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ફરી વખત તમને કહું છું, શું કરવાનું છે દરેક વિદ્યાર્થીએ કે જેવી આકૃતિ, કેવી આકૃતિ દોરવાની? તો કે બંધ આકૃતિ, જેને છ બાજુઓ હોવી જોઈએ। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ લખી આપું છું, હોમવર્ક સાથે સાથે લખતો જાઓ। કેવી? તો કે બંધ આકૃતિ। અને શું હોવું જોઈએ? છ બાજુઓ હોવી જોઈએ। શું હોવું જોઈએ? છ બાજુઓ હોવી જોઈએ। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ, જો તે દિવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત? અરે, તો ચાલો જોઈએ ખૂણાઓ વિશે। આ આકારોમાં દર્શાવેલા ખૂણાઓ જુઓ, તેમાં તમે તફાવત જોઈ શકો છો। હવે આપણી સામે જે આકૃતિ તમે જોવો છો એ દરેક આકૃતિમાં તમે એના ખૂણાઓ છે એને જોવો। હવે આપણને જે આકૃતિ દેખાય છે એમાં આપેલી આકૃતિના ખૂણાઓ છે, આ બીજી આકૃતિના ખૂણાઓ છે, તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એવું જોઈ શકીએ છીએ કે આમાં આપેલી આકૃતિ જે રોહિણીએ બનાવેલી હતી તે, અને બીજી આકૃતિ કે જે મોહિનીએ બનાવેલી હતી એ બાકીની બે આકૃતિઓ, તો એની અંદર તમને શું જોવા મળે છે કે દરેકની અંદર ખૂણાઓ જે છે એ આપણને કેવા દેખાય છે? તો કે અલગ અલગ જોવા મળે છે। જેમ કે આની અંદર દરેક ખૂણાઓ છે એ એક સરખા હોય એવું લાગે છે, જ્યારે આની અંદર તમે જો તો આના અને આના ખૂણા બંનેના અલગ દેખાય આવે છે। જેમ કે આ ખૂણો છે, તમે જોઈ શકો છો કે આના જેવો એક પણ ખૂણો આમાં જોવા મળતો નથી। બરોબર છે? આ આકારોમાં દર્શાવેલા ખૂણા જુઓ, તેમાં જોઈ શકો છો તમા તફાવત આપણને દેખાય છે? તો કે હા, તફાવત દેખાય છે। હવે એવું કહે છે કે જુઓ દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો, મોટો ખૂણો અને તેનાથી પણ મોટો ખૂણો બનાવે છે। તો એવું કહે છે કે વાહ, ખૂણાઓ બદલાવાથી આકારો કેવા બદલાઈ જાય છે। મતલબ કે કોઈ આકાર જે છે એના નિશ્ચિતતા કેના ઉપર રહેલી હોય છે? નિશ્ચિતતા એટલે કે નિશ્ચિત એવી જ આકૃતિ હશે એ આપણે કેના ઉપરથી નક્કી કરી શકીએ? તો કે આકૃતિઓ જે દોરેલી હોય એના
ખૂણાઓ પરથી આપણને એની નિશ્ચિત આકૃતિ કઈ દોરેલી છે એ ખબર પડે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે અહીંયા કણે એ જોઈ શક્યા કે કોઈ આકૃતિ આપણે જોયા વગર જ જો દોરવી હોય તો એના માટે શું જરૂરી હોવું જરૂરી છે, તો કે આકૃતિના ખૂણા હોવા જરૂરી છે। હવે એક મહાવરો આપણને આપેલો છે, તો દરેક વિદ્યાર્થીએ આ મહાવરો કરવાનો છે। એવું કહે છે કે આકાર જુઓ અને જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18 ઉપર જે મહાવરો આપેલો છે એ તમારે ધ્યાનથી જોઈ અને કરવાનો છે। તો આકૃતિ આવી કંઈક આપેલી છે, આવી કંઈક આકૃતિ આપણે જોઈ રહ્યા છીએ। બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો આમાં પછી પ્રશ્ન એવો કર્યો છે, ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે। હવે આની અંદર તમને અહીંયા કણે આ બે ખૂણા કોઈ અલગ રંગથી આપેલા છે, પછી આ ખૂણો પણ અલગ રંગથી આપેલો છે, આ બે ખૂણા એ પણ કંઈક એક સરખા રંગથી આપેલા છે। એટલે કે આ બે એક સરખા રંગથી આપ્યા છે, બાકી આ બે એક સરખા રંગથી। તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન કરેલો છે કે કયો ખૂણો સૌથી મોટો ખૂણો છે। તો તમે વિદ્યાર્થી મિત્રો શું કહેશો આકૃતિ જોઈને? તો આકૃતિ જોઈને આપણે એવું કહી શકીએ છીએ કે દરેક ખૂણા કેવા દેખાય છે આપણને? સમાન આકારના લાગે છે। એટલે કે દરેક ખૂણા છે એ સમાન માપના જ હશે। તો આપણે આમ જોવા જઈએ તો માપીએ તો આપણને ખબર પડે, અને જો તમે જ્યારે તમે આને માપશો ત્યારે તમને કયા રંગના, એટલે કે આ જે તમને વાદળી રંગ અથવા તો કાળા રંગ જેવા જે દેખાય છે એ તમને મોટા ખૂણા લાગશે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, મોટા લાગશે। હવે એવી જ રીતના તમારે એના પછીનો જે મહાવરો છે એટલે કે બીજો પ્રશ્ન છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાનો। અ કે પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે અને વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, આવા પ્રશ્ન છે। અને સાથે સાથે અહીંયા નીચે એની આકૃતિઓ પણ તમને આપેલી છે, જે દરેક વિદ્યાર્થી આ મહાવરો જાતે કરવાનો છે। હવે આગળ તો આગળ આપણે એવું જોઈએ કે આકારોથી તમને બંધ આકૃતિ દેખાય છે કે ખુલ્લી આકૃતિ દેખાય છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શું બનાવવાનું છે તમારે? કે બંધ આકૃતિ દેખાય છે કે ખુલ્લી આકૃતિ દેખાય છે એ દરેક વિદ્યાર્થીઓએ મને જણાવવાનું છે। માની લો કે હું તમારી સામે કોઈ આકૃતિઓ છે અહીંયા દોરી આપું છું।
તો અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આપણને જે આકૃતિઓ આપેલી છે એમાં આપણે શું કરવાનું છે, તો અહીંયા કણે તમારે એવું લખવાનું છે કે આકૃતિ બંધ છે કે ખુલ્લી. શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો? આકૃતિ બંધ છે કે ખુલ્લી. તો હવે આપણને ખબર કેમ પડે? તો એના માટે થઈને તમારે શું યાદ રાખવાનું કે જ્યારે તમે એમાંથી બહાર નીકળી શકતા ન હો ત્યારે, માની લો કે અહીંયા કણે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા કણેથી કોઈ પણ જગ્યાએથી ખુલ્લો ભાગ દેખાતો નથી, બધી આકૃતિઓ બધી બાજુથી શું દેખાય છે? બંધ દેખાય છે. એટલે કે તમે આમાંથી ક્યાંય બહાર નીકળી શકો નહીં. આ એમ કહેવાય ને કે એક પ્રકારના રસ્તાઓ ગોતવા જેવું છે. તો આની અંદરથી જ્યારે તમે બહાર નથી નીકળી શકતા, મતલબ કે આ આકૃતિ કેવી થઈ? બંધ આકૃતિ. જ્યારે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા હોય તો આમ ખુલી જાય છે, તો આ કેવી આકૃતિ થઈ? ખુલ્લી આકૃતિ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના દરેક વિદ્યાર્થીએ આ મહાવરો પોતાની જાતે પૂર્ણ કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એથી આગળ હવે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તો કે તમને હું એક મહાવરો આપું છું આના સિવાયનો બીજો એક. નાનો ખૂણો અને મોટો ખૂણો જે તમારે નક્કી કરવાનું રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે તમારે શું કરવાનું છે, તો કે કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે એ તમારે દર્શાવવાનું છે. તો અથવા તો એવું કહે છે કે તમને આની અંદર, સોરી, શું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવવાના છે. માની લ્યો કે મેં તમને આ ખૂણો દર્શાવી દીધો, તો આના જેવો કયો ખૂણો હશે? તો આમાંથી તમે ચોક્કસ જોઈને એવું કહી શકો કે સર આમાંથી આ જ ખૂણો છે એના જેવો બની શકે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને હા, ખાસ એક વસ્તુ, જ્યારે તમે આ હોમવર્ક કરતા હો ત્યારે આની અંદર તમારે આકૃતિઓ પેન્સિલથી ને જ દોરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવું જ હતું કે દર્શાવેલા ખૂણાના સરખા માપના ખૂણા
બનાવો, એટલે કે આ ખૂણો દર્શાવ્યો છે તો આના જેવો જ બીજો ખૂણો એને દર્શાવવાનો છે કે જે એના જ માપનો હશે. એવી રીતના આની અંદર હું તમને હવે દર્શાવી દઉં છું, બાકીના તમારે તમારી જાતે દર્શાવવાના છે. તો આ હતો આપણો મહાવરો બીજો, અને એના સિવાયનું બીજું હોમવર્ક મેં તમને અહીંયા લખી આપેલું છે કે આકૃતિ દોરવાની છે, બંધ આકૃતિ, જે તમને મેં અગાઉ એની અંદર કહેલું હતું કે જ્યારે આપણે એમાં પહોંચ્યા હતા ત્યારે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.